દિયોદરની અયોધ્યા નગર સોસાયટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। हाल चाली रहेल नवरात्रिमां दियोदरना अनेक विस्तारोमां दरेक जग्या पर शेरीमां शेरी गरबानुं आयोजन करवामां आव्युं हतुं, जेमां दियोदर हाईवे विस्तार पर आवेला अयोध्या नगर सोसायटीना रहीशो द्वारा मां अंबानी आरती उतारी अने नाना भूलकाओ बालिकाओ अने महिलाओ तेमज युवानो मन मूकीने गरबे झूम्या हता। दियोदर हाईवे विस्तार पर आवेला अयोध्या नगर सोसायटी खाते नवरात्रि दरमियान नव दिवस माताजीना गरबा गावानो तेमज पोताना घरमां मंदिरमां कुळदेवीना मठमां पूजा अर्चना करी गरबा रमवानुं अने गावानुं आयोजन करवामां आवे छे। आ नव दिवस माताजीनी अलग अलग शणगार सजावामां आवे छे, ज्यारे आ छेल्ला बे वर्षथी कोरोनानी महामारीना कारणे नवरात्रिना गरबा बंध राखवामां आव्या हता, त्यारे आ वर्षे सरकार श्रीनी गाइडलाइन मुजब शेरी गरबाने मंजूरी आपवामां आवी छे। त्यारे दियोदर हाईवे विस्तार पर आवेला अयोध्या नगर सोसायटीना रहीशो द्वारा શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાન મિત્રો દ્વારા ચાચર ચોકમાં માતાજીના મંદિરમાં જગત જનની જગદંબાનો ફોટો મૂકી પૂજા અર્ચના કરી ગરબીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સોસાયટીના રહીશો દ્વારા માતાજીની આરતી ઉતારી ગરબાની શરૂઆત કરવામાં આવી, જેમાં નાના ભૂલકાઓ બાલિકાઓ મહિલાઓ શેરી ગરબામાં ગરબે ઝૂમી ઉઠ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા। માતાજીનું સાતમું વર્ષ છે અયોધ્યાનગર કોટલા દિયોદરમાં અમે શેરી ગરબાનું એક સરસ આયોજન કરેલ છે, જેમાં દીકરીઓ અને માતા બહેનાઓ શાંતિથી ગરબા રમે છે અને અમો સરકાર લાય શ્રીની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે શેરી ગરબાનું આયોજન કરેલું છે। અને અહીંયા જે અમારા અયોધ્યાનગરની દીકરીઓ છે એ શાંતિપૂર્વક ગરબા રમે, બહારે ક્યાંય જવું ના પડે અને પોતાની સેફ્ટી પણ સચવાય, એ રીતે સરસ મજાનું અમારા આયોજક મિત્રો દ્વારા મંડળ દ્વારા આયોજન થયેલું છે। અને દર વર્ષે છેલ્લા બે વર્ષથી કોરોનામાંથી આપણે હમણાં જ ઊભા થયા છીએ, હજી થોડો કોરોના દેશમાં ચાલી રહ્યો છે પણ સરકારશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ અલાય કે શેરી ગરબાનું આયોજનની અમને મંજૂરી આપી છે। એ ગાઈડલાઈન મુજબ અમારે અયોધ્યાનગરમાં સરસ મજાના ગરબાનું આયોજન થઈ રહ્યું છે અને આખા દિયોદર ગામમાં પણ દરેક જગ્યાએ શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે હું અમૃત ભાટી દિયોદરની ગામને ખૂબ ખૂબ નવરાત્રિની શુભેચ્છા પાઠવું છું। માતાજીને પ્રાર્થના કરું કે દરેકનું આવતું વર્ષ સુખ સમૃદ્ધિમય નિરોગી રહે, એ માતાજીને પ્રાર્થના કરું છું। જય જય માતાજી।